ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે નાની મોટી ખાખર પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડતા ફરી એક વખત ભર ઉનાળે પીવાના પાણીની કટોકટી સર્જાય તેવા એંધાણો જોવા મળ્યા. અંજારથી બળદેવપુરી ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. ખાખર પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડતા ફરી એક વખત ભર ઉનાળે કાળઝાળ ગરમી વચ્ચે પાણીની કટોકટી તોડાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. નાની મોટી ખાખર વચ્ચે કેનાલમાં ગાબડું પડ્યું હતું. કેનાલમાં ગાબડું પડવાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. પરિણામે ખેડૂતોના ઊભા પાકને પારાવાર નુકસાન થયું છે. કચ્છમાં નર્મદા કેનાલ બની છે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં વારંવાર આ નર્મદા કેનાલ તૂટી રહી છે. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ કેનાલમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે. આમ છતાં સરકારની આંખ ખુલતી નથી. પરિણામે આજે ભર ઉનાળે કેનાલ તૂટવાના બનાવો બની રહ્યા છે અને લોકો પાણીની કટોકટીથી પીડાઈ રહ્યા છે.